રામ રામ જય માતાજી ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. કેમ છો? બધા મજામાં? અને આવા ના 8-8 થઈ ગયા હોય ને, હવે તો ચા નાસ્તો કરી ને આવી જઈએ બહાર. તો બહાર થોડું આવું હોય, સબસરે કરવી હોય. અને આજે થઈ ગયા ટ્યુશન. અમારા સાહેબ તો બહાર ચકલા નવા નખા જતા, અને અંદર ચોખા અને બાજરી મિક્સ કરી હોય. ચકલા નવા નખા જતા નાખી ના પેલી બાજુ. હા, આવી શાકભાજી. તો બધા શાકભાજી લો. તો ફ્રેન્ડ, જો શાકભાજી લઈને તો આવી હું. એ એને બ્રશ કરું બેટા બેટા. અંકલ દોત બોત બતાવ્યું ધોળા થયા કે ના તે. બ્રશ કરું અને જો હું શાકભાજી લઈને આવી. તો ફ્રેન્ડ્સ, હવે પૈસા લેતા આવીએ. આ બહેન 20-20 રૂપિયા બધું 250 વાળા. એ તો 43-46 રૂપિયા. તો ફ્રેન્ડ્સ, લાવી હું દ્રાક્ષ. લાવી દ્રાક્ષ લાવી હશ તો. અને બીજું શી કહું, ફાફશે ને હાથમાં ફોન. અને આ કારેંગો અને મરચો લાવી. વાળવાલ ચાલુ ગાય ગા. જરાક ઘણી બધી જગ્યા દેખાય. ખાસી જગ્યા દેખાય છે. આખી છે દેખાય. જોવા આવી જાય ને. તો ફ્રેન્ડ્સ, આધી ઘૂઘરા લઈને આવ્યા છે નાસ્તા માટે. હવાના નહડાનો થઈ ગયા હું. હવે નાસ્તો તો હવાના કર્યો તો, પણ તો લાગી હતી પાછી ભૂખ. તો આધી બે જણ તો પાછા ઘૂઘરા અમે ખાઈએ. આ જો એના કડક કડક હા, ગરમ ગરમ હારા હોય. તો હે ફ્રેન્ડ્સ, અમે જો બીજો ઘૂઘરા ખાવા. તો ફ્રેન્ડ્સ, જો હજી વાગી જાવ છો ને, દસ વાગી મેં સ્કૂલથી આવી જાઉં. અને હવે આદી આવી જા. અને જમ જો આદી તો ખાઈએ રહ્યા ને, અમે તો વહેલા બનાવી દીધું. તે મુએ તો અડધું ગાધું. આ મેં બધું નહીં ગાધું, અડધું મોડા ખાવાનું. અને અડધું દાદી અંગાત થોડું ગાધું, ભૂખ લાગી હતી. અને જમવાનું તો બની ગયું આપણે. મગની દાળ ન પાલક ને મગની દાળની સબ્જી બનાવી હા આપણે. અંધારું એટલે ઓછું દેખાય. લાઇટ કરી નહીં, લાઇટ કરવા દે. મગની પાલકની સબ્જી બનાવી હા, મગની દાળ ને પાલકની ને પરોઠા. હું આદિએ તો ખાઈ લીધું. આદિ ભેગું મેં થોડું થોડું ખાઈ લીધું. આમાં સાહેબને બાકી હતા એ હાલ આવે એટલે કે મારું મોડા ખાવું હોય. બેઠા બેઠા મોબાઈલ જોતો હતા ને, આદિ મોબાઈલ જોઉં. તો ફ્રેન્ડ્સ, જોઈએ તો પરોઠા બનાવી. આ ચોકલા મગની દાળ ને પાલકની સબ્જી બનાવી ને આગળ તો પરોઠા બનાવ્યા આપણે. અને આદિ પપ્પા બેઠા હોય કે મેં છે ગરમા ગરમ પરોઠા બનાવ્યું. તો ફ્રેન્ડ્સ, જો તે ખાઈ પી ને અમે તો હવે અમાર સાહેબ તો હજી તો આવું બાકી રહી જાય. તો દ્રાક્ષ ખાવા માંડ્યા. આદિન બે જણા મુઈએ ખાય. આ લુંખો મીઓ પટાયો. તમે બધા વાતો પડ્યા હતા ફોનમાં, એટલે હું તો બેઠી બેઠી ખાઈ જઈ. કોઈ આવ્યું નહીં એટલે જો આદિન બે ખાવા બેઠા હે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો જો હવાના 7:30 થવા આવ્યા હે, સાહેબ તો એ બેસી ગયા હે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ.
રાધી જ્યાં ટ્યુશન, હવે આપણે બનાવી ચા. ચા ઉકળા હોય. હેલો ફ્રેન્ડ્સ, કાલા વિડીયોનો એન કર્યો નહોતો તો વિડીયો એન કરી દઈએ. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.